જળપાન કર્યું પછી સોપારી એલચી અને તજ વગેરેનો સારો મુખવાસ લીધો અનંત અપાર મુક્તોને પણ જમવા માટે બેસાડ્યા શ્રીહરિ જમી રહ્યા પછી તુરંત પ્રસાદીનો થાળ દરબાર એબલ ખાચરને આપ્યો શ્રી હરિ પીરસે તે વારા જીતને ભોજન કીને સારા जिहा लग संत जन तपता बये जहाँ लग संत जन त्रपता बये तिहा लग श्री हरि पीर पिरसतरे तिह लग श्री हरि पीर दूध दधी की रेल छेला कर दीनी हरि रंगला नृप के घर के मनुष्य जेते ते नृप के घर के मनुष्य जेते ते एक रसोई दीनी ते ते एक रसोई दीनी ते ते महाराज बधाई भोजन जमया જેટલા સારા ભોજન હતા એ બધા લઈને શ્રીહરી પીરસવા પધાર્યા જમનારા સંતો તૃપ્ત થયા ત્યાં સુધી શ્રીહરી તેમને પીરસતા રહ્યા રંગરેલા શ્રીહરિએ પીરસવામાં દૂધ અને દહીંની તો કરી દીધી દરબારના પરિવારના જેટલા મનુષ્ય હતા તે સૌએ શ્રીહરી અને સંતોને એક એક દિવસની રસોઈ આપી એક એકથી વધારે સારી કહેવાય એવી તે રસોઈ શ્રીહરિને આપી અને પછી એક એક થી વિશેષ પ્રેમ ભાવથી સૌએ શ્રીહરિની પૂજા કરી જીવા ખાચરે પણ એભલ ખાચરની જેમ જ રસોઈઓ આપીને પૂજા કરી અને અધિક અધિક લાભ લીધો તે દરબારો એક એક થી અધિક ભક્તિભાવવાળા હતા અને શ્રીહરિની સેવા કરવામાં તો તેમને ઘણો જ ઉત્સાહ હતો મહારાજ ગઠપુરમાં રોકાયા આ બધા એભલ બાપુને બધાય દરબારો એ નિત્ય એક એક નવી નવી રસોઈ બધા દે છે મહારાજ સંતોને પ્રેમથી પીરસે છે નાના કરતા જમાડતા જો રે રે એવી મૂર્તિ સંભારો નિસભો રે આપે મુખ લાડુ જલેબી રે આવે સુખ તે મૂર્તિ સંભારે રે ભગવાન સંતોને મોઢામાં લાડુ જલેબી આપતા ના ના પાડે ને સંતાડે એને તે માથે ઢોળે ના ના પાડે દૂધ પાક લઈને બ્રહ્માન એના માથે નાખે પથ્થર રહેતા રહે તો માથા ઉપર આવું મહારાજ જમાડવાની અંદર બહુ મસ્ત ભગવાન હતા બધા એ દરબારો એક એક રસોઈ દીધી અને આવી રીતે બધા દરબારો એક એક થી અધિક ભક્તિ વાળા હતા કોને યાદ કરીએ એકને એકને ભૂલો દરબારોનો પ્રેમ હતો સેવા સેવાનો અલૌકિક લાભ તો બંને દરબારોએ લીધો એ ભલબાપુ અને જીવા ખાચર આવો લાભ તો કોઈએ લીધો ન હતો મોટા રાજા થયે શું થયું રાજા થવાથી કાંઈ થતું નથી જેને ભગવાનની સેવા કરી એનું રાજા પણ સાર્થક જેને ભગવાન ની સેવા એનો મનુષ્ય જન્મ સાર્થક બાકી રાજા થયો રાંક થયો ઇન્દ્ર પદવી પામ્યો બ્રહ્માની પદવીને પામ્યો પણ જો ભગવાનની સેવા ન થઈ તે પદવી કોઈ કામની નથી ઉત્તમ રૂપ કહાવત જેહા સબસે ઉત્તમ ભય હા શ્રીહરિમર જે ત્યો વરતાનકીને શ્રીહરિમર જે ત્યુ વરતાનકીને આપ કોહક મબત જદીને આપ સબ તજ દીને જે દરબાર દાદા ખાચર કહેવાતા હતા તે તો સૌથી શ્રેષ્ઠ થયા એમનું નામ જ ઉત્તમ અને પોતે ઉત્તમ જ હતા તેમને શ્રીહરિ મરજી પ્રમાણે જ પોતાનું વર્તન રાખ્યું પોતાની બધી જ સત્તાને છોડી દીધી પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું દાદા ખાચરે પોતાની કોઈ સત્તા જ નહીં સત્તા જ ભગવાનની ભગવાન જેમ કે ભગવાનની જેમ મરજી હોય એમ જ વર્તુ હજામત કરાવતા હતા મહારાજ કે દાદા ઓ દાદા ત્યાં તો અડધી હજામતે દાદો હાજર અડધી હજામતે હાજર થાય મહારાજ કે આજ્ઞા ક્યાં પડાશે અડધું બોલ મહારાજ પડે અને તરત ઝીલી લે એવા દાદા ખાચર હતા એટલે વચનામૃત ની અંદર દાદો 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 લખાયો મહારાજ કે આ દાદો ખાચર છે તો મારો દીકરો છે મહારાજ ને આટલું વાત્સલ્ય કારણ કે પોતાની સત્તા રાખી જીવ જ્યારે પોતાની સત્તાને છોડે છે અને ભગવાન ભગવાનની સત્તાના આત્મા ઉપર સ્વીકારે છે સુખીઓ થઈ જાય છે જીવ દુખી ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પોતાના હાથે સત્તા લઈ ફરે છે ભગવાનની વસ્તુ થઈ જાય ત્યારે ચિંતા જેમ વસ્તુની ચિંતા માલિકને થાય એમ જે આત્મા વસ્તુ થાય એની ચિંતા પુરુષોત્તમને થાય આ લોકની થાય પરલોકની પણ થાય આપણે વારે વારે જન્મો જન્મથી કરતા થવા માગીએ છીએ કરતા થયા છીએ સત્તાવાળા થવા માગીએ છીએ આપણે સત્તાને છોડવા નથી માગતા અને જેને હળવા ફૂલ થવું હોય ને સત્તાને રાખવા નથી માગતો જેને હળવા થવું હોય એને સત્તાને રાખવી નહીં અને જેને ભારેખમ થાવવું હોય એને સત્તાધીશ થવું મહારાજને સત્તા સોંપી દીધી પોતે કોઈ પ્રકારની સત્તાને રાખતા નથી રાજા જ નહીં એ પોતે જેમ મહારાજ કે એમ આજે જ એક હરિભગતનો ફોન આવ્યો હતો એ હરિભગતના ટાઉનની અંદર કોઈ એક મંદિર બને છે કોઈ પણ એક મંદિર બની રહ્યું છે ભગવાન સ્વામિનારાયણનું નહીં બીજું એટલે એને બધા સમાજ વાળા ભેગા થઈને કે ભાઈ આપણા દેવી છે આપણું આ છે આ છે તારે મંદિર ની અંદર કંઈક લખાવવું જોઈએ એટલે ઓલા ભગત કે મારે મંદિરમાં લખાવવું જોઈએ પણ મારે એમના છોકરાઓનો અભ્યાસ ચાલે છે બધો ખર્ચો હોય છતાંય હું જોઈશ ઓલા કે હોય કાંઈ સમાજમાં રહેવું છે કે નથી રહેવું દીકરા પરનાવાના છે કે નહીં લખાવું જ પડે કઈ ઓલા કે જો મારે તો મારા સંતોને ગુરુજીને પૂછવું પડે કેવી વાતો કરો છો કે હાવ ગાન પણ કરો છો કમાવાનું તમારે રૂપિયા તમારા બોસ તમે જાતે પાછું પૂછવાનું સાધુઓને તો તો કે મારે એક સ્કૂટર લેવો ને ગાડી લેવી તો એ પૂછવાનું પૂછ્યા વિના નહીં કારણ કે માલિક તો મહારાજ છે અમે નથી એ વખતે શું જવાબ આપ્યો માલિક તો મહારાજ છે અમારા બેંક એકાઉન્ટ તો અમે ખાલી સંભાળીએ છીએ બાકી એ તો માલિક મહારાજ છે એટલે મહારાજની વાત પૂછવાની હોય તો મહારાજની રાણીને જ પૂછવું પડે ને કોને પૂછવું એટલે પૂછ્યા વિના ઓલા કે તમે ગાંડા કે ભલે પણ અમારી આ સિસ્ટમ જ છે સત્તા પોતાની રાખી નહીં પોતાની સત્તા નહીં કેટલા ભક્તો એવા છે કેટલા ભક્તો કે જેને આપણે આમ એનું ચરિત્ર યાદ ને આપણને આંખમાં આંસુ આવી જાય આખે આખું તમારી આગળ આમ મૂકી દે લો આ એનું બધું જ આખી ડિટેલ બધી મૂકી દે આમાંથી તમારે જે કરવું હોય કરો અને સત્તા છોડી દીધી કહેવાય પોતાની કોઈ સત્તા જ નહીં શું કરવાનું છે મારે એટલું જ કહો શું કરવાનું છે મારું તન મન ધન બધું ભગવાનને અર્થે છે આ શરીરથી શું કરવાનું છે કાલ સવાર શું કરવાનું છે સાંજે શું કરવાનું છે આ બેંકની અંદર આ પડ્યું છે આનું શું કરવાનું છે વાપરવાનું છે નથી વાપરવાનું લેવાનું છે નથી લેવાનું રાખવાનું છે નથી રાખવાનું આ તમામ નિર્ણય જેને ભગવાન ઉપર મૂક્યા હોય ને એને તન મન ધન અર્પણ કર્યું કહેવાય એને તન મન ધન અર્પણ કર્યું કહેવાય બન આપણે કેવા જીવાતમાં છીએ થોડી સત્તા આપણી પાસે રાખીએ અને થોડી ભગવાનને દઈએ જ્યાં આપણું ફાવતું હોય ને એમાં મહારાજને ને કે મહારાજ આટલું તમે તમે કહો એમ જ બસ આટલી બાબતમાં પણ આટલી બાબતમાં મહારાજ હું પોતે આવું છે આપણું કામ એટલે આપણું નામ દાદાની લિસ્ટમાં ના લખાય આપડે જેદી એવા થાશું તેદી દાદાના લિસ્ટમાં મહારાજની ડાયરીમાં આપણું નામ પણ લખાશે આ જેવા ભક્તો છે છે એવા આ જેવા આની દાદા ખાચરને આપણે તો અહીં આગળ એક ચરિત્ર સાંભળીએ ને પણ અમારે તો રોજ ભગવાનના ભક્તોની ભેગા રહેવાનું એટલે એ જોતા લાગે કે એવા ભક્તોનો સમુદાય આજે પૃથ્વી પર જીવંત છે અને લોયાધામ પરિવારમાં એવા જીવતા જાગતા દ્રષ્ટાંતો છે જીવતા જાગતા દ્રષ્ટાંતો એવું થાય કે આપણે આ પરોક્ષની કથા આજે આ બધા ભક્તો આપણી સામે નથી ને દાદા ખાચર એની કથાઓ કરીએ છે ને એની જગ્યાએ એક મહિનો નહીં એક વર્ષ આપણે ખાલી પ્રત્યક્ષ સંતો ભક્તોની કથા કરીએ ને પ્રત્યક્ષ આપણી નજરની સામે જે છે એની જ કથા એનું જ આખ્યાન એનું જ આખ્યાન તોય ત્રણસો ને પાસઠ દિવસમાં ત્રણ ત્રણ કલાકના પારાયણો કરો ને તો ખૂટે નહીં એટલા આપણા આપણે જેની વચ્ચે રહીએ છીએ એ સંતો ભક્તોમાં એટલી દિવ્યતાઓ છુપાયેલી છે પરંતુ એ વાતો કરવી એમાં ક્યારેક કોઈકને અતિશયોક્તિ લાગે કોઈક વખત જીવની કેપેસિટી ના હોય તેને પચે નહીં તો એને અપચો થાય તો વળી એ હજુ એ સાધન સમય તે એ ઉલડી પડે મોક્ષના માર્ગમાંથી એનું સારું જ હોય પાછું પણ એનું બહુ વર્ણન થઈ જાય તો એ પડી જાય પાછળ પાછું કોઈક ના વખાણ સાંભળે તો પાંચ જણાવો ઈર્ષા ભાવ પ્રકટ થઈ જાય બધું થાય પણ આજથી વર્ષ પચાસ વર્ષ પછી એ જ ચરિત્રો બધા આપણા મામાના ગમે એટલા વખાણ કરે કોઈને દુખે નહીં પેટમાં કેમ ના દુખે કારણ કે પરોક્ષ થઈ ગયા પણ પ્રત્યક્ષ હોય ત્યારે એનો સ્વભાવ ઝળકે કોઈક અને સ્વભાવ વિના તો હોય નહીં કોઈ મનુષ્યના શરીરમાં એટલે એ દી તો કે આ એમ છે પણ આટલું તો છે જ પણ મારો કહેવાનો અર્થ એ છે દાદા ખાચરે પોતાની સત્તા છોડી દીધી કેવા હતા ખાવત પીવત ચલત હી જે હા ઉઠત બેઠત સુવત તે ઓઢત પેરત વસ્ત્ર હી જેતા હરિમરજી અનુસાર હિતેતા પાસ રખે હરિ ચાકર જેસા સા ગુદરા ન કરી કે લીએ તેસા નિજ ધાર્યો કર તન લેસા હરિ મર જીન લોપત રેસા હરિ મર જીન લોપત રેસા પાસ રખે હરિ ચાકર જેસા એ દરબાર દાદા ખાચર કહેવાતા હતા એ સૌથી શ્રેષ્ઠ થયા તેમણે હરિની મરજી પ્રમાણે વર્તન રાખ્યું તેઓ ખાવું પીવું ઊઠવું બેસવું ચાલવું કે શું વસ્ત્રોને ઓઢવા કે પહેરવા આ બધું જ સતત શ્રીહરિની ઈચ્છા અનુસાર જ કરતા હતા કપડા કેવા પહેરવા એમાંય ભગવાનની મરજી બોલો આપણે પૂછવું આપણા આત્માને કે આપણે કંઈ પણ ખાઈએ પીએ સૂઈએ ચાલીએ બેસીએ હસીએ જોઈએ સાંભળીએ એમાં આપણે આપણા આત્માને એવો પ્રશ્ન પૂછીએ છીએ કે આ ભગવાનની મરજી પ્રમાણે છે કે મરજીથી બારું છે આવું પૂછીએ છીએ પૂછ્યા પછી પહેરીએ છીએ પૂછ્યા પછી ચાલીએ છીએ કે જેમ તેમ ચાલીએ છે દાદા ખાચર જેવું જો થવું હશે તો એક એક ક્રિયામાં આપણા આત્માને પૂછ્યા કરવું પડશે કે મહારાજને ગમતું હશે આ આ સંતોને ગમતું હશે આ ભગવાનના ભક્તોને ગમતું હશે આવું જો વિચારીએ તો તરત પોતાનો આત્મા તો સાચું કહી જ દે કે આવું તારું બોલવું ના ગમે કોઈને આવું બેસવું ના ગમે આવું પહેરવું ના ગમે તો ના ગમે એવું ના પહેરવું બસ આવું જો રાખે તેવા ભગવાનના ભગત પાકા થઈ જાય નિભાવ કરવા માટે જેમ કોઈ નોકર રહે તેમ શ્રી હરિએ તેમને પોતાની પાસે રાખ્યા હતા આખા દરબાર નહીં આખા ગઢપુરનો રાજા એ પોતાના દરબારમાં શ્રીજી મહારાજ પાસે શું થઈને રહે છે નોકર થઈને આજીવન નોકર આજીવન નોકર મહારાજે એકવાર લાડુબા જીવબાને કીધું અરે દાદા ખાચરને કીધું કે આ તમારો ગરાસ બેનો લખી દો હા મહારાજ બેનો લખી દો બેનો લખી દીધો પછી મહારાજ કે ભાઈ થી બેનો ના ઘરમાં રહેવાય ની આલો નીકળો સારું મહારાજ નીકળું છું ક્યાં જશો કાર્યા વસ્તા ખાચર જઈશ મહારાજ ત્યાં જઈ નોકરી કરીશ વસ્તા ખાચર ને ત્યાં જઈ નોકરી કરશો હા ત્યાં જઈ નોકરી કરીશ સારું ઉપડો કે ગયા કાર્યાની જવા મહારાજ કે ગોળું ગોળું જોયો મારા દો તો સારું એક ટાઈડું ગોળું એક દીધું રાધા વાવ સુધી પહોંચ્યા તમારે શું કરવું છે તમારો તો કાર્યની ચાકર થવા ગયો છે તમારે અહીં રહેવું હોય તો છૂટ છે ને કાર્યની નોકર થઈને રહેવું હોય તોય છૂટ તો કે મારા તમે પતિવ્રતાના ધર્મ લખ્યા જ મારે થોડું છે મારે તો જવું જ જોશે ને ઉપડો કે તમારે શું જોશે વેલડું જોશે મારા દો તો હારું નહીં તો પાડા જવું મહારાજ કે વેલડું દઈએ તે વેલડું દીધું રાધા ભેગા થયા બે દાદા ખાચર ને પત્ની દાદા ખાચર કે તમે કેમ પાછળ આવ્યો તો કે પતિવ્રતાનો ધર્મ છે મારે કેમ રહેવાય મારા લાડુબાન જીવબાન આ દરબારગઢના તમારા હાથમાં સત્તા આવી એટલે ભાવનગર કોર્ટ કચેરીમાં જવાનું થાય ને તો તમારે આવું જોશે અને ત્યારે લાડુબા જીવબા કે મહારાજ એના માટે ચાકર રાખવું પડશે અમારથી નહીં જવાય ને મહારાજ કે ચાકર હારામ હારો તમને ગોતી દઈએ પછી હું વાંધો મહારાજ હા તો તો બહુ સારું મહારાજ કે આપણે ચાકર તરીકે દાદાને જ રાખીએ તો તો હું વાંધો કઈ વાંધો નહીં મહારાજ મહારાજે રાધા વાવ સુધી મોકલ્યો પાર્સદ ને દાદાને કે બોલાવે દાદા આવ્યા એની પત્ની આવી દાદા તું કાર્યાની ચાકર તરીકે રહીશ હું પગાર દેશે તને સો રૂપિયા સો રૂપિયા પગાર તારે મહિને વર્ષને સો રૂપિયાનો પગાર છે ને તને આશા અને ખાવા પીવાનું તો આ દરબારગઢની અંદર તમને નોકરી મળે તો કઈ વાંધો ખરો દાદો ખાચર કે ના મારા તો બસ આ લાડુબા જીવબાનું કામ કરજો અને આને વર્ષે સો રૂપિયા પગાર દેજો અને આને ખાવા પીવાનું દેજો લાડુબા જીવબા કે હારું ને દાદા ખાચર પોતાના દરબારગઢમાં લાડુબા ને જીવબાના પોતાના ગોલાઓ જ્યાં હોતા એ ગોલાઓની જોડે દાદા ખાચર હોઈ જતા એ ગોલાઓની જેમ દાદા ખાચર એ દરબારગઢની સેવા કરતા પોતાના ઘરમાં પોતાના દરબારમાં જેના રાજા છે જેના ગોલાઓ ઉપર પોતે શાસન કર્યું છે એ ગોલાઓની ભેગા ગોલા થતાં દાદાને બિલકુલ સંકોચ થયો નહીં માટે શ્રીજી મહારાજની જીભેના નામ હુકાતા નથી મહારાજ કાંઈ પક્ષપાતી મહારાજને કાંઈ એવું નહોતું કે આળખામનો ના વાલો આજે કોઈ ભગવાનના મોટા સાધુ કે સંતોને એવું નથી હોતું કે આ વાલોના દૂરનો આ પોતાનોના પારકો પરંતુ જેમાં શ્રદ્ધા જોવે છે જેમાં નિષ્ઠા જોવે છે જેમાં સમર્પણ જોવે છે ત્યાં તો હવું કોઈનું હૃદય પીગળી જાય ભગવાન પીગળી જતા તો તો ભગવાનના સંત પીગળી જાય ભગવાનના ભક્ત પીગળી જાય શું જોવાનું પીગળી જ જાય ને એનું સમર્પણ જોઈને પીગળે દાદા ખાચરની આવી નિષ્ઠા હતી છપ્પન વખત દાદા ખાચરને ઘર બદલાયા હતા છપ્પન વખત કોઈ આવે ને સંઘ મહારાજ કે આ ગામડાનો સંઘ આવે તો દાદા આવે હું કરશું મહારાજ આવી રહ્યો ઓરડો અમારો રહેવાનો દઈ દો અમે બાજુ જશું બીજે જાય તો પાછો બીજો સંગાવ દાદા આવે હું કરશું અહીંયા રાખો છપ્પન વખત ઘર બદલાય છે આખી જિંદગી દરમિયાન તોય દાદા ખાચરે ક્યારેય એમ ના કીધું મહારાજ કેમ મારી પર આમ કરો છો આવું એનો સમર્પણ ભાવ હતો દાદા ખાચર પૂજા માટેનો અનુપમ સાજ સામાન લઈને નિત્ય શ્રીહરિની પૂજા કરતા ત્રિલોકીમાં આજે એવા કોઈ પણ રાજા થયા નથી મુક્તાનંદ સ્વામી જજમેન્ટ આપી દીધું આ ધાન લખી દીધું ત્રિલોકીમાં કોઈ રાજા જ આવો નથી થયો તેઓ એવા તો મહા આત્મનિવેદિત થયા કે ભગવાનને અર્પણ કર્યા સિવાયની કોઈ પણ વસ્તુને ખાતા નહીં પાણી વગેરેને પણ પીતા નહીં આત્મનિવેદિ ભક્ત ભગવાનને ધરાવ્યા વિનાનું કશું જ મોઢામાં ન મૂકે પાણી પણ ભગવાનને ધરાવીને પછી પીવે મોઢાની અંદર એક સિંગનો દાનો મૂકવો હોય તો એ ભગવાનને ધરાવ્યા વિના ન મૂકે આપણા ભગવાનના ભક્તોને ટેવ હોય પાણીનો બોટલ હોય મિનરલ વોટર તો હોય એ થોડી વાર માનસી પૂજા ભગવાનને ધરાવે તોડીને તરત અથવા તો પોતાના ખિસ્સામાં મૂર્તિ હોય ત્યાં ધરાવે ડાયરેક્ટ આમ તોડીને સીધો પીવે એ ભગવાનનો ભગત જ ના કહેવાય જે આવ્યું એ સીધું મોઢામાં પેલું પધરાઈ દે એ ભગવાનનો ભગત જ ના કહેવાય કપડાં પણ નવા કપડા લે એને પણ ભગવાનના પ્રસાદી ના કરે અહીં કેટલાય સ્ત્રી ભક્તો એવા છે કે નવી સાડીઓ હોય અહીં મહારાજને પ્રસાદીની કરાવે મહારાજને પહેરાવડાવે મહારાજની આજુબાજુ થઈ ગઈ નિર્ગુણ ભાવને પામી ગયું હવે તમારો પેન્ટ ના પહેરાવે ભગવાનને નહીં તો પેન્ટ પહેરાવે પછી તમારે પહેરવા જેવો ના રે ભગવાન પહેરે તો અને પ્રસાદી નો કરાય નવો હોય કોઈ પહેરેલું ના હોય તો કપડું પણ પ્રસાદીનું કરાય ઘરમાં તમારું સિંહાસન હોય મંદિર ને આ મહારાજ આગળ મૂકી દેવાનું એક દિવસ મહારાજ આને એક દિવસ તમે પહેરી લો સુરવાડ જામો કાઢીને આ લો પેન્ટ શર્ટ પછી અમે પહેરશું અમે આ સંતો ધોતિયા નવા લઈએ નવા અમે ધૂળથી રંગીએ એટલે હવથી પહેલા મહારાજ પાસે લઈને મહારાજ પાસે રાખીએ મહારાજને ટચ કરાવી એક દિવસ મહારાજ પાસે રહેવા દે મહારાજ તમે ધોતિયા પહેર લો પછી પ્રસાદીના વાપરીએ એક પેન વાપરીએ ને તો પેન એ મહારાજનું સ્વરૂપ હોય મૂર્તિ ત્યાં મહારાજને આમ ટચ કરાવીને પેન લેવાની પ્રસાદીની પેન થઈ ગઈ એક નોટ નવી લે ને ડાયરી તો ડાયરી પણ મહારાજને ને આમ ટચ કરાવીને પ્રસાદીની કરીને લેવાની એટલે ડાયરી કે નોટ એ પણ પ્રસાદીની હોય અમારે સંતો પાસે જે કઈ વસ્તુ આવે એ બધી જ અમને એવી ટેવ હોય કે આને પ્રસાદીનું પહેલા કરી દેવાનું સોફા આવ્યો હોય ને મંદિરમાં નવો તો સોફા ઉપર પહેલાં ઠાકોરજીને બેહાડીએ અને પછી એ સોફાનો ઉપયોગ સંતો માટે કે ખુરશી આવી હોય તો ખુરશીનો ઉપયોગ એ પહેલા ઠાકોરજી માટે થાય આત્મનિવિધિ ભક્ત એક પણ વસ્તુ પોતાના જીવનની એક પણ ક્રિયા ભગવાનની પ્રસાદીની વિનાની એની પાસે હોય જ નહીં એક પણ વસ્તુ એની પાસે ભગવાનની પ્રસાદી વિનાની ના હોય ભગવાન પ્રસાદી કરે પછી જ એને અંગીકાર કરે આવો ભક્ત હોય એને આત્મનિવિધિ ભક્ત કહેવાય દાદા ખાચરની બંને બેનો જીવબા ને લાડુબા શ્રીયારીની ભક્તિ કરવામાં એવા તો લેલીન ને ગરકાવ થઈ ગયા હતા કે એમને સંસારના બધા જ સુખોને તજી દીધા ને તેઓ સત્સંગમાં મહાન શિરોમણી થયા તે બે બહેનોમાં પણ જીવબા અધિક હતા તેમની સમજણમાં ઘણો શ્રેષ્ઠ વિવેક હતો તેઓ અક્ષરધામના અનાદિ મુક્ત હતા લાડુબા ને જીવબા થયા એ પણ એવા સમજણવાળા બહેનો એમાં જીવબા છે એ સૌથી અધિક હતા એ અક્ષરધામના અનાદિ મુક્ત હતા જીવબા એનું કેમ જીવુબા નામ પડ્યું કારણ કે એભલ બાપુને ચાર સંતાનો આગળ મરી ગયેલા અને પછી જીવબાનો જન્મ થયેલો અને જીવી ગયા ને એટલે એમનું નામ જીવુબા પાડ્યું પૂનમે એમનો જન્મ થયેલો એટલે પૂનમ્યા ત્યાગ ને વૈરાગ્ય વાળા હતા પુરુષથી પંદર આ છેટે ચાલતા કુંડળ એમના લગ્ન થયેલા હાથીયા પડઘર સાથે કોઈ જગ્યાએ મામાયા પડઘર સાથે આવું પણ ઉલ્લેખ મળે છે પણ એ લગ્ન થયા અને સાસરે નહોતું જવું વડાવ્યા અને ગયા અને હાથીઓ જ્યારે ઓરડામાં જાય ત્યાં તો સીધું ત્યાં આગળ એને નાગન રૂપે દર્શન થયા છોડીને બાર એને ખબર પડી ગઈ કે આ તો કોઈ દેવી છે સામાન્ય નથી રાયબાને કીધું અને જીવબાને પાછા વેલડું લઈને ગઠપુર મોકલે આજીવન સાંખ્યોગ વર્તમાન પાડીને ભજન કર્યું સમર્થ એવા હતા મેમકાના પાનબાઈ એ આવ્યા આમ ઓસરી ચડવા જાય જીવ બા કે પાન મારી ઓરી ના આવતી કે તારા પેટમાં દીકરો છે બોલો બાળક પેટમાં હોય એક મહિનાનું તોય જીવબાને ખબર પડી જાય કે એના પેટમાં દીકરો છે તારા પેટમાં દીકરો છે એનો જન્મ થાય ને ત્યારે એનું નામ ઈશ્વર પાડજે કે જન્મ થતા પહેલા દીકરાના નામ પાડી દીધા હતા કે આનો આના પેટમાં દીકરો જ છે અને એનું નામ ઈશ્વર પાડજે આવા સમર્થ પાનભાઈ કે બા મને અંધકાળે લેવા તો આવશો ને હાજા લેવા આવીશ કે અને એનો અંધકાળ આવ્યો ત્યારે કહીને ક્યાંક જીવુબા મને લેવા આવ્યા છે જીવુબાને લાડુબાની તાકાત એટલે કેવી તાકાત શ્રીજી મહારાજને કહેવું પડ્યું આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી સેવક દાસ પ્રેમાનંદ હજોરી માન કીએ ચડ્યા રે મોહન વન માળી ગઢપુરના બહેનોને નાના છોકરાઓને મૂકીને મહારાજને વરતાલ જાવું તું રામનવમીનો સમયો કરવા લાડુબન જીવબાએ માણકી ઘોડીમાં વૃત્તિ બાંધી માણકી ગોળી હાલી આંખે અને શ્રીજી મહારાજે લાડુબન જીવબા પાસે તે આજ્ઞા માગી છે કે જો તમે આજ્ઞા આપો તો અમારે જવું ત્યારે લાડુબા જીવબા કે નવ દિવસમાં પાછા આવજો વિજા મળે છે પણ વેલા આવજો વાલમજી વેલા વળજો ગઢપુરે પદ છે ને પ્રેમાનંદ સ્વામીએ કેમેરાથી ઉતારી લીધો આખો પ્રસંગ એ લાડુબાન જીવબાની તાકાત કેવી હોય એ જીવબા बहु बनवाळा जीव बापरं पार साधु स्वभाव ही अपरम पारा शुभ गुण मात्र ही के भंडारा हरि को जानत हरि महिमायारिो जाणत महिमाया पारा હરિકી ભક્તિ મે મહા ઉદારા હરિકી ભક્તિ મે મહા ઉદારા શુભ ગુણ માત્ર ના તેઓ ભંડાર હતા જીવબા શ્રી હરિના અપાર મહિમાને સમજતા હતા ભક્તિ કરવામાં તો મહાન ઉદાર હતા તેઓ ભગવાનની સેવાને જીવન પ્રાણ માનતા શ્રીહરિથી વિશેષ કોઈ દેવને જાણતા નહીં અખંડ શ્રીહરિનું ધ્યાન ધરતા અને નિરંતર સેવા કરતા જેટલા હરિભક્ત કહેવાતા હોય તે બધાને તેઓ દિવ્ય માનતા હતા તેમની સમજણ નિરંતર એવી શુદ્ધ હતી કે તેમને કોઈ પણ હરિભક્તમાં માં ભાવ આવતો જ નહીં લો આ જીવુબા ને લાડુબા આટલા સમર્થ હોવા છતાં એની સમજણ એવી હતી કે એને કોઈ હરિભક્તમાં માહિત ભાવ આવતો જ નહીં અને આપણી કઠિનાઈ કેવી છે કે આપણે નથી સમર્થ આપણે નથી એવા મોટા મુક્ત થઈ ગયા ઇન્દ્રિયો અંતકરની લડાઈઓ સતત ચાલુ છે છતાંય પણ આપણને દિવ્ય ભાવ ક્યાંય જણાય નહીં આ જીવની કઠિનાઈ જે દિવ્ય છે એને બધું દિવ્ય લાગે છે આવા મહાન હતા કે જેને ક્યારેય પણ જગત કે માયાનો સંકલ્પ જ નથી થતો તોય પણ એવી સ્થિતિ વાળા હોવા છતાં એને કોઈ હરિભગત ની અંદર માઈક ભાવ આવતો નહીં અને આપણને દિવ્ય ભાવ આવે નહીં બસ આટલી ખોટ છે જે મહાન છે જે મહાન થયા છે એ બધાય બીજાને મહાન જોવાથી મહાન થયા છે બીજાને મહાન જોવાથી મહાન થવાય છે બીજાને ન્યૂન કલ્પવાથી આપણે ન્યૂન થઈએ છીએ બીજામાં માઈક ભાવ કલ્પવાથી આપણે માઈક ભાવ વાળા થઈએ રૂપ અક્ષરરૂપ છીએ અને બીજાને દેહરૂપ માનવાથી આપણે દેહરૂપ થઈએ છીએ આપણે શું થાવું છે આપણે કેવા થાવું છે એવી કેળવની પોતાની સમજણની મુમુક્ષુએ સ્વયં પોતે પોતાને ટકોરા મારીને કરવી પડે છે દાદા ગુરુજી કેતા પોતે પોતાના ગુરુ 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 તો હોય પણ પણ પોતે પોતાના મનન દ્વારા ચિંતન દ્વારા વિચાર દ્વારા જે પોતે પોતાનો ગુરુ થાય છે એના જીવનની અંદર સદગુરુ સાચો ઓપ આપી શકે છે સદગુરુ ગમે એટલું કે સદગુરુ ગમે એટલા મોટા મળ્યા હોય પણ જે મુક્ષ પાતે પોતાનું મનન ચિંતન અને નિદિધ્યાસ ના હોય એને ક્યારેય પણ સદગુરુ ના સંકલ્પ જે ઓપ આપવાનો છે એનો એને ક્યારેય થતો નથી માટે મુમુક્ષનું પણ મનન ચિંતન એ પોતે પોતાનો ગુરુ પણ પોતાના આત્મા ઉપર એનો નિદિધ્યાસ પણ એટલો જબરો જોઈએ કે મારે આવા થવાનું છે આવા થવાનું છે મારે આવા દિવ્ય ભાવવાળા થવાનું છે મારે દિવ્ય બનવાનું છે મારે માઈક માટે દિવ્ય બનવાનું છે મારે દેહ મૂકીને મુક્ત નથી થવાનું દેહ છતાં મુક્ત ભાવવાળા થવાનું છે મારે દેહ પડે ત્યારે મરવાનું નથી મારે આજથી જ મરી જવાનું છે આજથી જ આ ક્ષણથી આ ક્ષણે જ મારે મરી જવાનું છે આ દુનિયા આ દુનિયાના કોઈ ભાવો આ દેહ ને દેહના ભાવો મારામાં છે જ નહીં એ ભાવોથી હું સુખી એવો નથી ઇન્દ્રિયો અંતઃકરણને ગમે એટલું પોષણ આપીશ હું સુખી થાવ એવો નથી હું તો આત્મા છું મર્યા પછી મુક્ત નહીં આજથી જ મરી એટલે મુક્ત જે જ્યારે સમજણથી મરી જાય જાય એ મુક્ત મુક્ત થઈ મરવાથી નથી પણ જે મરી જાય આ જગતમાં એ મુક્ત થઈ જાય છતે દેહ મુક્ત થઈ જાય અને એવા મુક્ત આપણને અનુભવાય એવા મુક્ત આપણને દેખાય નજર સામે જો થોડી બુદ્ધિ ભગવાને દીધી હોય અને વિચાર કરીએ તો થાય કે આવી ક્રિયા મનુષ્યમાં કે દેવમાં ના હોય આવી ક્રિયા તો ભગવાન અને ભગવાનના જે હોય એમાં જ હોય બીજે હોય જ નહીં થાય જ કેમ થાય ગુરુજી જેવા મોટા પુરુષ જોવો તો ખરા કેટલા સત્સંગની અનંત વિટમનાઓ વચ્ચે વિટાયેલા હોય પણ ભગવાનની કથા વાર્તા કરતા હોય સત્સંગની વાત કરતા હોય મૂર્તિની વાત કરતા હોય તો જાણે આને કોઈ વિટંબના જ નહોતી એવા હોય મહારાજમાં મસ્ત બની નાચતા હોય તો જાને કાને કોઈ પ્રકારની કોઈ ઉપાધિ જ નથી હજારો ઉપાધિઓની વચ્ચે પણ મહારાજની મહારાજની મસ્તી નાચતા હોય કરતા મુક્ત ભાવ છે મુક્ત ભાવ કોઈ ગરીબ હરિભક્ત હોય તો તેની સાર સંભાળ વિશેષ રાખતા કોઈ ગરીબ જેવો હરિભક્ત હોય ગરીબ એટલે રૂપિયાથી ગરીબ એ તો ઠીક પણ સ્વભાવથી ગરીબ કેટલાક એવા બોલી ના શકે કહી ના શકે માગી ના શકે તો એની સાર સંભાળ રાખે ઘણા એવા હોય માથા પાર અમને હારા મારા ગાદલા લદરી દો હોવા માટે અમને હારા મારું જમવાનું દઈ દો આવા હોય રૂઆબ અધિકાર આપણી પર એવા હોય અને ઘણા કેવા હોય ને બોલે જ નહીં એને ગમે એટલી તકલીફ હોય બોલે જ નહીં એને તમારે એની તકલીફ જાણવી પડે સામેથી જાણવી પડે એવા હોય એ ગરીબ કહેવાય એ કેવા કેવાય ગરીબ કહેવાય અને ઘણા કેવા હોય કે સૌથી પહેલા અમારો નંબર રાખજો બધે જ આવા હોય અને ઘણા ગરીબ હોય બહુ આ ભેગા રહીએ ને ભેગા બધાય એટલે ખબર પડી જાય કે આ ગરીબ સ્વભાવના છે તે જીવબા શું કરે એવા ગરીબ સ્વભાવવાળાને બહુ હાચવે પાછા કેટલાક કેવા હોય કોઈ કપટથી ગરીબ પણ હું દેખાડે તો તરત પાછા ઓળખી લેતા કોઈ કપટ કરે હોય નહીં ખારો ગરીબ પણ કપટથી એવો ગરીબાઈ ગરીબની જેમ વર્તે ને એની પાછા બા ઓળખી લે વિચ વિચક્ષણ જે હોય ને એ તો ઓળખી જ લે એની આગળ કરવી ચતુરાઈ તે તો વિચારી લેવું મન માય ભગવાન પાયે ભગવાનને ધારી રહેલા મોટા પુરુષ પાય કોઈ ચતુરાઈ ક્યારેય કરવી નહીં ન્યા ચતુરાઈ કરવા ગયા એટલે આપણે ફસાઈ જ જવાના વહેલા મોડા ભગવાનને મોટા પાછળ બુદ્ધિનું ડાપણ મૂકીએ તો જ આપણું સારું થાય ત્યાગી બીતે દેખી કે રાજંતે તેવું હરિજન ગરીબ રહાવે તિન કી ખાતર બહુ રખાવે કપટ સે ગરીબ કો તિન કો તરત પીછાન તસો તરત જ ઓળખી જતા જીવભા છતાં તેના ઉપર કાંઈક દયાભાવ તો રાખતા જ ઓળખે કા કપટી છે છતાંય પાછા દયાભાવ રાખે તેને જેમ તેમ કરીને પણ સત્સંગમાં નભાવી લેતા આ મોટાનું કામ જ આ છે જોવા છતાં આંધળા સાંભળવા છતાં બેરા અને જાણવા છતાં અજાના આવો જે રહી શકે એ જ મોટો થઈ શકે જે જોવા છતાં આંધળો થઈ જાય જાણવા છતાં અજાન થઈ જાય સાંભળવા છતાં બેરો થઈ જાય એ જ મોટો થઈ જાય કારણ કે મહારાજ એવા જ છે મહારાજ બધું જ જોવે એક એક કનમાં વ્યાપ્ત છે પુરુષોત્તમ નારાયણ એક એક જીવના વિચારો કે એ ભગવાનની કેટલી સુંદર રચના હશે કે જીવાત્માએ કઈ ક્ષણે કઈ જગ્યાએ આટલા મોટા આનંદકોટી બ્રહ્માંડોમાં આનંદકોટી જીવો કઈ ક્ષણે કયું કર્મ કરે છે એની નોંધ ભગવાનના ડેટાઓમાં છે એમાં કોઈ દિવસ પ્રોબ્લેમ આવતો નથી જેમ હોય એમ જ દેખાય કોઈ આનો ડેટા આમાં જતો રહે નાનો આમાં જતો રહે એવો ના થાય આ દેશો આટલા ટેકનોલોજીવાળા છે ને તો એના ડેટાઓમાં પ્રોબ્લેમ થાય પણ ભગવાનના ડેટામાં કોઈ બી પ્રોબ્લેમ ના થાય આવા મહારાજ છતાંય જોવા છતાં આંદળા સાંભળવા છતાં બેરા અને જાણવા છતાં અજાણ તેને કાંઈ ખબર નથી એવા રે લાડુબાન જીવબા પણ એમ રહેતા જીવબાની એકાંતિકતા ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠાને દેખીને અનેક મહિલાઓ પતિવ્રતાનું ગુણધર્મ સંપન્ન થઈ જીવબાના જીવન દ્વારા ઘણી બધી સ્ત્રીઓ ત્યાગને વૈરાગ્યવાળી થઈ એમાં त्यागी बई ते ही देखी के ते बाई कर अनंत एते ते पुरुष से बीस हाथ चल दोरा पुरुष से बीस हाथ चल दोरा ऐसे भय सती महासूरा ऐसे भय सती महासूरा વાંક્યાના રાજબાઈ વાંક્યાના જે રાજબાઈ હતા ને એ રાજબાઈ આદિક અનંત મહિલાઓ તો જીવબાના વર્તન દેખીને ત્યાગી થઈ ગઈ તેમાં પણ રાજબાઈ તો પુરુષ માત્રથી વીસ હાથ જેટલે દૂર ચાલતા એવા સુરવીરતાવાળા મહાસતી હતા વીસ હાથ પુરુષથી દૂર ચાલતા રાજબાઈ ભગવાન સ્વામિનારાયણ જે ઘટપુરની અંદર જીવા ખાચર હતા ને એ જીવા ખાચરના ધર્મપત્નીનું નામ કુંવરબા હતું અને કુંવરબાના બેન સોનબા હતા એ અંદર પરનાવેલા અને એના પતિને સત્સંગ નહોતો એ સોનબાના દીકરી જ વાક્યના રાજબાઈ જીવા ખાચર દ્વારા એ લોકોને મહારાજનો યોગ થયેલો એટલે રાજબાઈ વારે વારે ઘટપુર માસીન ઘેર આવે અને એમ યોગમાં જીવબાના યોગમાં આવેલા અને જીવબાએ જે સંસ્કાર આપ્યા એનાથી રાજબાઈને એવો વિચાર આવ્યો કે મારે પરનવું જ નથી તે પહેલા તો બાળપણમાં લગ્ન થઈ જતા પછી ઉંમર થઈ એટલે ચુંદડી ચાંદલોન વસ્ત્ર એ બધું વરપક્ષવાળાએ આપ્યા કે હવે રાજબાને મોકલો તે પટારા ઉપર મૂક્યા હતા રાજબાના માએ કીધું દીકરી આ જો આ ચુંદડી સોનેરી તારે જડેલિયા પહેરી લે હવે તો તારે ઘર છોડીને જવાનું આટલું કીધું ને ત્યાં બોલ્યા તારી ત્યાં તો ભડકે ગઈ પટારા ઉપર આવા તોય માએ કહ્યું રાજુ આ જોતો ખરી સોનેરી તારે ગૂંથી ચુંદડી તોય રાજુબાએ માન્યું નહીં અને રાજબાએ કીધું બળી તારી ચુંદડી તે ચુંદડી બળી આવો ચમત્કાર જોયો બધા લોકોને આશ્ચર્ય થયું તોય માતા પિતા એ બધાનો ત્યાગ કરીને ગઢપુર આવતા રહ્યા રાજબા તો પાછળ બધા લેવા ગયા બહુ સમજાવ્યા કે મારે લગ્ન નથી કરવા તોય પણ ઘરના લોકો માન્યા નહીં ભગવાને કીધું અત્યારે તમારા માતા પિતા સાથે ઘેર જાઓ કહે એમ કરો વ્રત ટેકની રક્ષા ભગવાન કરશે તે રાજબા પછી ગયા અને રાજબાને ગુગરાડા ગામે પછી લગ્ન થયા અને રાજબાજારે ગુગરાડા ગામની અંદર લગ્ન થયા ને ગયા તે પ્રથમ રાત્રિ એ શયન ગૃહની અંદર જ એનો પતિ ગયો ત્યાં સિંહ રૂપે દર્શન થયા તે પેલો ભાગીને બાર પરસેવો વળી ગયો કે આરું આ ને પરની લાવ્યો છું કે આ કોઈ છોકરી છે અને પછી એને એની માને કીધું અને પછી આ લોકો સમજી ગયા કે આ તો કોઈ દેવીનો અવતાર લાગે છે આપણો ધનોત્પણો જશે આને મોકલી દો જ્યાં જવું હોય ત્યાં રાજબાગે મારે ભગવાનનું ભજન કરવું છે પિયર મોકલી દો રાજબા કે પિયર નહીં દો અને પહેરતા નહીં હાથમાં બંગડી પહેરતા નહીં માથે મૂંડો રાખતા આંખમાં આંજણ આંચતા નહીં આંખની અંદર ક્યારેય મેં આંચતા નહીં એકાદશી ધારણા પાનના ચાંદ્રાને વ્રત રાખતા કેવળ મીઠા વિનાનું અન્ન જમતા એક દિવસમાં એ પાછા એક જ વાર ઘી ગોળ સાકર દહીને દૂધ તો ક્યારેય લેતા જ નહીં જાડા ખાદીના વસ્ત્ર પહેરતાને જીવન પર્યંત કોઈ ધાતુને હાથે કરીને અડ્યા નહીં ધાતુ માત્રને અડતા નહીં પોતાનો કરીને એક પૈસો પણ રાખ્યો નહોતો પાણી પીવાની તુંબડી કઠારી રાખતા કાછલીમાં પાણી પીતા કાષ્ટના વાસણમાં જમતા અને પૃથ્વી ઉપર કંઈ પણ પાથર્યા વગર સૂતા કોને ભગવાન વસ થાય તમે વિચારો તો ખરા જેને સુખ મળે ને વૈભવ મળે છોડે પથારીમાં ક્યારેય હોતા નહીં કોઈ પુરુષનું મુખ કે શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતા અને પુરુષથી વીસ હાથ નજીક આવે પુરુષ જો વીસ હાથથી નજીક આવી ગયો હોય તો ઉપવાસ કરતા સ્ત્રી હરિ શિવાય કોઈ પુરુષ સાથે બોલ્યા જ નથી ત્યાગના જ કીર્તનો ગાતા ને વાંચતા જેટલા વ્રત ધર્મશાસ્ત્રમાં કયા છે તેટલા પોતાના દેહે કરીને કર્યા શ્રીયરી રાજી થઈને થાળ આપે તો થાળમાંથી એક ખાલી ભાતની પ્રસાદી જમતા જીવ્યા ત્યાં સુધી મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કર્યું અને મુમુક્ષુ બહેનોને વાર્તાનો લાભ આપ્યો આયુષ્ય જ્યારે એમનું પૂરું થવા આવ્યું ત્યારે રાજબાને મહારાજ કે તૈયાર થાવ આવતીકાલે તેડવા આવશું ત્યારે રાજબા કે મહારાજ હું તો તૈયાર છું પણ દાદા ખાચર બાર ગામ ગયા છે તે દાદા ખાચરે મને પોતાની બેન માણીને આજીવન મારી સેવા કરી દાદા ખાચરની ચાર બહેનો હતી અને મહારાજે દાદાને કીધેલું કે પાંચમી બેન તમારી એટલે રાજબા આજીવન દાદા ખાચરની બેન તરીકે રહ્યા હતા એ મારું ભાઈ બહાર ગયો છે ને મહારાજ એટલે એ પાછો આવે પછી હું તામમાં આવીશ કાલે નહીં આવું દાદો મારો ભાઈ આવી જાય ને પછી મહારાજ કે ભલે બે ચાર દિવસ પછી દાદા ખાચર આવ્યા એટલે બોલાવીને કહ્યું કે આજથી ત્રીજે દિવસે મારે અક્ષરધામમાં જવું છે રાજબાગે તે દિવસે તમે સર્વે અહીં રહેજો ક્યાંય બહાર ના જતા અને મારે તમને રાખવાનો અભિપ્રાય એ છે કે મારા શરીરને અગ્નિ સંસ્કાર દાદા ખાચરને કે તમે જ કરજો મેં આખી જિંદગી કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી વીસ હાથથી નજીક કોઈ પુરુષને આવવા નથી દીધા માટે મારો અગ્નિસંસ્કાર તમે કરજો મારા શરીરને તમારા સિવાય બીજો કોઈ પુરુષ સ્પર્શ ના કરવો જોઈએ આની હું ભલામણ કરું છું રાજબાએ આવું કીધું કેવો ત્યાગ જીવબા દ્વારા આવો તો જીવબા કેવા હશે કેવા હશે આ સત્સંગ કેટલો મહાન કેટલો ઊંચો કેવા આ મોટાના ચરિત્રો ખાલી આપણે આમ સાંભળીયે તો આપણને એમ થાય કે ઓહો 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 આમાનું આપણી અંદર શું છે આમાનું આપણે શું કરીએ છે આપણા તો બધા વ્રતે કેમેરા અંદર ઉતારવા જેવા હોય આપણા વ્રત ને તપ ગુરુજી ઘણી વખત કે આપણું તો બધું ઉતારવા જેવું હોય એમાં કાંઈ ના હોય કોઈને કહેવા જેવું ના હોય એવું છે આપણા તો શ્રાવણ મહિનાના એક ટાણા હોય ને તો એ સાંજે સરસ મજાના એક ટાણાની અંદર ખબર નહીં કેટલા ટાણા થઈ જાય એવું હોય આપણું એકટાનું શ્રાવણ મહિનાનું એકતાનું આપણા તપ આપડા ત્યાગ આપણા વૈરાગ્ય શરીર પણ એવું નથી ને ને આ તો ભગવાનમાં બહુ હેત થઈ ગયો મૂર્તિ જેનો ખોરાક એટલે આવા રહી શકે બાકી થાય જ નહીં મૂર્તિ જ જીવન બીજું કઈ નહીં મહારાજ સિવાય બીજું કઈ એનો શ્વાસ જ મહારાજ થઈ ગયા હોય એના રોમે રોમમાં મહારાજ થઈ ગયા હોય એટલે એ વારે નિશ્ચિત સમયે દેહ ત્યાગ કર્યો ત્રીજે દિવસે શરીર છોડ્યું દેહને અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા ચિતા ગોઠવાઈ ગઈ છાનામાં અગ્નિ લઈને મૂક્યો પણ છાનું ગયું અગ્નિ દેહ અગ્નિ માટે તરત સળગે તેવા મૂક્યા પણ અગ્નિ લાગ્યો જ નહીં આથી ચિંતામાં પડ્યા દાદા સ્વામીને વાત કરી કે સ્વામી આ કેમ આમ થાય છે અને ત્યારે ગોપાલ સ્વામી કે તો સતીનો સ્પર્શ કરતા અગ્નિદેવ પણ બીવે છે કારણ કે પુરુષ છે ને રાજબાએ કીધેલું કોઈ પુરુષ મને અડે નહીં રાજબાનો ઓર્ડર આત્મા નીકળી ગયો તોય પણ એના શરીરમાં એવો પ્રભાવ કે અગ્નિ દેવને એનો સ્પર્શ કરતા બીક લાગે કેવું એનું બ્રહ્મચર્ય વ્રત હશે કેવું વ્રત એ અગ્નિ ગમે વિષ્ટાની રાખ કરી દે જે અગ્નિ જે અગ્નિ ગમે ને બાળી નાખે પણ રાજબાના શરીરને નથી અડી શકતો આ સ્વામી અને સંપ્રદાયની આવી આ કથા આવા મુક્તોના ચરિત્રો દુનિયાના કોઈ શાસ્ત્રમાં ક્યાંય ના મળે મહારાજ સર્વોપરી છે એ મહારાજનું તો મહિમા પછી સમજવાનો છે પહેલા આવા મુક્તોનો ખાલી ચરિત્રો વાંચી લે ને તો એમ થાય કે મહારાજ તો કેવા હશે એની કલ્પનાય ના થાય મેં કીધું ને કીડી એ કેટલું કેટલું કેકા લાડવો કેટલો મોટો છે ગિરનાર જેટલો લાડુ ને કીડીની જિંદગી કેટલી અને કીડીનું મોટું કેટલું ખાવાનું આજ શરૂ કરે ને કન્ટિન્યુ ખાય ને કીડી તો મરતા સુધી અંદર કેટલું ખાઈ શકે ગિરનાર જેવો લાડવો હોય કેટલો ખઈ શકે એમ આપણી જિંદગી કીડી જેટલી ને આપણું મોઢું ને આપણી બુદ્ધિ એ કીડી જેટલી પુરુષોત્તમ નારાયણને જેવા છે એવા ખાવા એ તો અનંત અનંત કોટી મુકતો અનાદિ મુકતો અનંત કોટી યુગોથી એ મૂર્તિનું સુખ ભોગવે છે તો એ કે હજુ અધુરા છીએ જેવું છે એવું નથી જાણ્યું આપણે ક્યાંથી જાણવાના એ તો નેતી નેતી છે પછી અગ્નિદેવ પણ બીએ છે આમ કીધું પછી ગોપાલ ન્યા જઈને પ્રાર્થના કરો કે સતી તો ચાલ્યા ગયા છે પંચભૂત નું દેહ છે હળવામાં તમને કઈ દોષ લાગશે નહીં દાદા ખાચર નહીં કીધું તમે જઈને આવું પ્રાર્થના કરો અગ્નિદેવને અને ત્યારે પ્રાર્થના કરીને ત્યારે અગ્નિદેવને લાગ્યું કે હવે પ્રોબ્લેમ નથી બાકી અગ્નિને એમ છે કે હું બધાને બાળું છું પણ આ સતીનું સતી તો મને બાળી નાખશે આખી દુનિયાને બાળવા વાળાને જેનાથી બળતા બીક લાગે એ મહારાજમાં કેવા મસ્ત થયા હોય એના નામ આવા શાસ્ત્રમાં લખાયેલો એના એટલે મહારાજની ડાયરીમાં નામ લખવા હોય ને તો જગતની મોબતમાં રહેવું જ નહીં જગત આમ કહેશે ને જગત આમ બોલશે ને જગત આવું સમજશે નાત આવું કહેશે ને સમાજ આમ કહેશે તો બધા સમાજમાં પાછા જન્મવાના નાત આવું કહેશે નાતમાં ફરી આવવાનો નાતીલો જ થવાનો ગામ આવું કહેશે ગામમાં આવવાનો દેશ આવું કહેશે દેશમાં આવવાનો પણ જે એમ કહે છે કે મારા સ્વામિનારાયણ શું કે છે જગતને જે કેવું એ કે જગતનું રાખ્યું છે જ કોને જે ભગવાન ભજ્યા એને કોઈ જગતનું કઈ રાખ્યું જ નથી જગતનું રાખવા જઈએ આ લોકનું રાખવા જઈએ ભગવાનનું ના થાય એક મ્યાનમાં બે તલવાર ના જાય કે ભગવાન રે કા જગત રે મહારાજ કે તારે જેને રાખો એને રાખી લે પણ સુરવીર થઈને જવાબ દઈ દે આજે ના કીધું ઓલા ભગત છે આપણા ભગતને કીધું કે તમારા દીકરા દીકરીઓ પરનાવાનો પ્રોબ્લેમ થશે તમે સમાજમાં નહીં રહો ભગત કે ભલેન પ્રોબ્લેમ થાય સ્વામિનારાયણ જેવો ધની એને ગોતવાનું તમારે ક્યાં ગોતવાનું આવી ધમકી દીધી ભગતને આ બહુ કે સાધુ સાધુ કરશો ને બહુ સ્વામિ સ્વામીણ કરશો તો સમાજમાં નહીં રહો તો તમારા દીકરા દીકરીઓનું લગ્ન નહીં કરાવવાના હજુ તારે આમ કરીને વી પચી જણા ફરી વળ્યા બોલો ભગતને ભગત કે જો એક પણ વાક્ય બોલતા નહીં મારે તો સ્વામિનારાયણ જે કરે એ થાય અને નિષ્ઠા કહેવાય એનું મહારાજ બધું કરશે નજર સામે દેખાશે મહારાજ કરશે ના જોશે સમાજ આખો જોશે કે જો આનું કેવું સરસ થઈ ગયું ભગવાનને રાખતા હરીને ભજતા હજુ કોઈની લાજ ગઈ નથી જેવો જાણી જ નથી કોઈની લાજ ગઈ હોય ભગવાનને રાખતા વળી લાજ જતી હશે ભગવાન ભૂલ્યા એની લાજ ગઈ છે ભગવાન ભૂલ્યા એની લાજ જાય ભગવાન રાખે એની લાજ ગઈ જ નથી સ્વામી કે આપણે ભગવાન વેચી ખાધા છે ભગવાને રાખ્યા છે ભગવાન જ લાજ રાખે કોઈ શું આપણી લાજ રાખવાનો રાજબાઈને તો રાજબાઈ તો પુરુષ માત્રથી વીસ હાથ જેટલે દૂર ચાલતા એવા સુરવીરતાવાળા મહાસત્ય હતા મોટી બાયે સ્ત્રીઓના સમાજમાં ભગવાનનો ઘણો જ મહિમા બતાવીને ચૌદ લોકના સુખને ઓકાવી નાખ્યું હતું જીવ વાત કરે ને તો ચૌદ લોકનું સુખની ઉલટી થઈ જાય એવી વાતો કરતા તાકાત એવી હતી એની અનુભવ સિદ્ધ હતું જેના હૃદયમાં ભગવાન સિવાય બીજો ગાઢ સંકલ્પ થાય નહીં એવી ભક્તિના બળવારી સર્વે સત્યો થઈ હતી જીવબાના યોગથી સ્ત્રીઓ એવી નિષ્કામ ભક્ત થઈ કે પાર્વતીજી અને લક્ષ્મીજી જેવી દેવીઓ પણ એના પગમાં પડતી તેમજ બહુ સંકટને અંતર રોગને એવો તેઓ પાર કરી ગઈ હતી આ બધો શ્રીહરીનો પ્રતાપ જ છે બીજા કોઈનો પ્રતાપ નથી બીજાનો જો પ્રતાપ હોય તો તે કંઈ બીજું જ હોય આવું ન હોય આ તો મહારાજના પ્રતાપે પાર્વતીજી લક્ષ્મીજી પગમાં પડે એવી આ સતી સ્ત્રીઓ રાજામાં કોઈ જોગીમાં કે આચાર્યમાં જ્યાં જ્યાં અધિક પ્રતાપ હોય તે શ્રી હરિનો જ હોય એમ સમજવું આવું મુક્તાનંદ સમે સ્વયં કહ્યું છે જ્યાં જેટલો પ્રતાપ છે એ મહારાજનો જ છે શ્રી શ્રીહરિના સિવાયનો આ કોઈ બીજાનો પ્રતાપ છે એવું જે પોતાના મનમાં માને તે ઘટતા ઘટતા એકદમ ઘટી જાય છે

એ સમાજમાં દિવસે દિવસે વધતો જાય છે સત્સંગમાં પણ એનું માન વધે છે પણ જે ભગવાનની આજ્ઞાનો છડે ચોક લોપ કરે છે નાની આજ્ઞાની ક્યાં વાત રહી મોટી મોટી આજ્ઞાઓ ચાર નામથી કાઢી નાખે છે એની લાજ જાય છે સમાજમાં જાય છે અને સત્સંગમાં પણ જાય છે તમે જો ભગવાનના ભગત હોય દુનિયા ગમે એવું બોલે કે આ બહુ મોટો ભગવાનનો ભગત પણ એનો વિશ્વાસ બધાઈને હોય કે તો ભગત છે ખોટું ના બોલે એમ કે ભગત છે ખોટું ના બોલે અને ઓલો ગમે એટલો હોશિયા અને બુદ્ધિવાળો લાગે મારો વિશ્વાસ નહીં કે ક્યારે આપણને નવડાઈ જાય એનું નક્કી નક્કીને આ ભગત ગમે એવો તો એનો વિશ્વાસ હવું કરે એનું માન વધે વધે આ વખતનો સ્ત્રીયનો સંકલ્પ જેવો છે તેને જે નહીં માને તે ઘટી જશે સ્ત્રીયરીએ ચાર વર્ણને સદાચાર પડાવીને શ્રેષ્ઠ કરી દીધા છે તો બીજા જે શ્રેષ્ઠ આશ્રમવાળા છે તેનાથી ધર્મ ગૌણ ક્યારેય થશે નહીં આ શ્રીયરીના આજ્ઞાવચનને સદાચારને જે ગૌણ કરશે તે મલિન માણસો મહાદુઃખને પામશે રાજા જોગી તથા આચાર્ય ત્રણનો બહુ પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ હોય છે તેઓ જો વર્ણાશ્રમના ધર્મને સ્વયં પાળે ને પડાવે તો તેનો પ્રતાપ દિન પ્રતિદિન વધી જાય અને જે તે ધર્મ પાળે છે તેના મહાપાપો નાશ પામે છે આ પ્રમાણે ઘણી વાતો કરીને શ્રીહરી સિંહાસન ઉપર આવીને બેઠા ત્યારે દરબાર એભલ ખાચરે પૂજા કરીને આરતી ઉતારી શ્રીહરીની પૂજામાં પ્રથમ દૂધથી ચરણ ધોયા પાગના છેડાથી ચરણોને લૂછ્યા દરબારો પાગના છેડાથી ચરણોને લૂછ્યા બોલો પાઘ તો કોઈ દી ઉતારે નહીં માથેથી એને પાગના છેડાથી લૂછ્યા એટલા બધા દિન આધિન્ય ગરીબ થઈ ગયેલા મહારાજની પાસે ચરણો ઉપર કેસર ચંદન ચર્ચીને ઉમંગથી છાતીમાં છાપ્યા અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા ગુણીજનો સારું ગાન કરતા હતા પછી શ્રીહરીને જરિયાની વસ્ત્ર પહેરાવ્યા અનંત પ્રકારના ઘરેણાં પણ ધરાવ્યા તે સમયે દરબારે હાથ જોડ્યા અપાર પ્રેમથી વિનંતી કરી હે હરે આપનો મહિમા અનંત્રહ્મા એ બધા સ્તુતિ કરે છે પણ પાર પામતા નથી નારદ સુખદેવજી શંકાદિક સુદ્ધા જે આપના મહિમાના પારને પામતા નથી તે આપ અત્યારે મનુષ્ય આકૃતિ ધારીને મારે ગેર પધાર્યા છો હે હરે આપ મને પોતાના ચરણોની પાસે અખંડ નિવાસ આપજો

દાસ જે મારું નામ હોય એની પાછળ દાસ જ લાગે અને દાસ જ છીએ આપણે બધા દાસ થશું ત્યાં સુધી મહારાજની પરીક્ષામાં પાસ થશું જે દી સ્વામી થવાનું ચાલુ કર્યું તે દી ગયા સ્વામી તો એક ભગવાન સ્વામી નારાયણ બાકી બધાય દાસ આવી સમજણ મને કાયમ રહે હવે આપના ચરણ કમળ સિવાય બીજે કોઈમાં મારું મન રહે નહીં મારી આ જ પ્રાર્થના છે હાથ જોડીને હું તે માગું છું આવું એભલ ખાચરે પ્રાર્થના કરી એભલ ખાચરનો પરિચય હરિચરિત્રનો સાગરમાં નથી પરંતુ થોડોક જાણવા માટે હાડીકાના ગોદળ ખાચર મહાસુરવીર હતા એના દીકરા ભોકા ખાચર એના દાના ખાચર એમના પુત્ર ઉનળ ખાચર એ સત્તરસો ને બત્રીસ થી ઈસવીસન સોળસો ને પંચોતેરમાં સાંગા રાજગરને સાથે રાખીને ગઢપુર એમને વસાવેલું ઈસવીસન સોળસો ને પંચોતેરમાં સાંગા રાજગરને સાથે રાખી અને ગઢપુર વસાવેલું તેમના પુત્ર બાવા ખાચર થયા એમને સંવત સત્તરસો ને છન્નુંમાં માં ખાચનનો જન્મ એમને ઘેર થયેલો ખાચનને ત્યાં એમની બે પત્ની ખાચર 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 અને ભોજા ખાચર આ ચાર પુત્રો થયા હતા એભલ બાપુને પણ એ નાનપણમાં મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી એમને ત્યાં જીવબાનો જન્મ થયો એ જીવ્યા એટલે એનું નામ જીવબા રાખ્યું એ મોટા હોવાથી એમને મોટી બાપન કહેતા એમનો જન્મ અઢારસો ચાલીસની ની સાલમાં થયેલો એટલે અઢારસો ને માં મહારાજ આવ્યા પછીથી ત્રણ વર્ષ પછી જીવબા જન્મ થયેલો જીવબાનો બીજી પુત્રી લાડુબા એમનો અઢારસો ને ચુમ્માલીસમાં જન્મ થયેલો ચાર વર્ષ પછી ત્રીજી પુત્રી પાંચુબા એમનો જન્મ અઢારસો ને સુનતાળીસ માં થયેલો અને ચોથી પુત્રી નાનુબા એમનો જન્મ સંવત અઢારસો ને ચોપનમાં થયેલો અને જે બીજી પત્ની સોમા દેવી હતી એના થકી સાતમના દાદા જન્મ આ એબલ બાપુનો પરિચય આખો એના પરિવારનો હવે હરિચંદ સાગરમાં સ્વામી આગળ લખે છે દરબાર એભલ ખાચનને બે પત્નીઓ હતી તે બંને ઘણી ઉત્તમ હરિભક્ત થઈ હતી એક સુરબાઈ અને બીજી સોમબાઈ કહેવાતા તેમને પાંચ સંતાનો થયા હતા સુરબાઈ થકી ચાર પુત્રીઓ થઈ હતી તેમાં જીવુબા લાડુબા શ્રીહરિની સેવા કરવાથી લક્ષ્મીને રાધાને તુલ્ય થયા હતા અને પાંચુબાઈને નાનબાઈ દ્રૌપદીના જેવા અને સતી ગણાતા હતા સોમરા સોમબાઈને એક જ પુત્ર હતા એનું નામ ઉત્તમ રૂપ હતું તેઓ પરમ વિવેકી હતા એટલે લાડુબા જીવુબા ચાર બેનો અને ઉત્તમ એ બે માતાઓના સંતાન થઈને પાંચ હતા તેઓ પ્રિયવ્રત અને પ્રહલાદ જેવા ભક્ત થયા અને બલીલા જેવા ઉદાર થયા દાદા ખાચર પ્રિય વ્રત પ્રહલાદ જું ભયેવું બલી બલિશમ ભક્ત ઉદાર રહેવું હરિજન મે પર્વત બાઈ જે હા હરિજન મેં પર્વત બાઈ જે હા ઉત્તમ કહાવત તે હા સબસે ઉત્તમ કહાવત તે દાદા કેવા હતા ફરી દાદા ખાચરના ગુણોનું વર્ણન કરે સ્વામી તેઓ પ્રિયવ્રત અને પ્રહલાદ જેવા ભક્ત થયા બલિના જેવા ઉદાર થયા ગ્રહસ્થ હરિભક્તોમાં પર્વતભાઈ સર્વશ્રેષ્ઠ કહેવાય ભગવાનના જેટલા અવતારો થઈ ગયા તે બધા પર્વતભાઈને પ્રસન્ન થઈને દર્શન દેતા તે પર્વતભાઈ કરતા પણ ઉત્તમ રૂપ દરબાર દાદા ખાચર શ્રેષ્ઠ કહેવાય પર્વતભાઈ કરતા પણ દાદા ખાચર શ્રેષ્ઠ કહેવાય પર્વતભાઈ અખંડ મૂર્તિના ધારક તોય દાદા ખાચર શ્રેષ્ઠ કારણ કે શ્રી હરિ જેને ઘેર પધાર્યા અને અખંડ રહ્યા ભગવાન સ્વામિનારાયણને અખંડ બાંધીને રાખવા એ બહુ મોટી વાત છે બીજા બધા ભક્તો મોટા ને મહાન કહેવાય પણ દાદા ખાચર જેટલા મહાન ને મોટા એટલે ન કહી શકાય કે દાદા ખાચર ને ઘેર શ્રીજી મહારાજ પોતાનું ઘર કરીને રહ્યા ગઢડું મારું હું ગઢડાનો કેદી નહીં મટવાનો દાદાની ચિંતા શ્રીજી મહારાજે સ્વયં કરી બધી જ બાબતની એક નળિયું ખસી ગયું ને પાચુબાના ઓરડા પર એક નળિયું ખસી ગયું હતું ત્યાંથી પાણી નીચે પડતું હતું ને તો મહારાજ કોઠલા પર ચડીને જાતે રિપેર કરવા બેઠા આટલી ચિંતા કરતા દાદા ખાચનની એટલે બીજા કરતા અધિક કીધા એને પર્વતભાઈ કરતા પણ અધિક કીધા પોતાનું ઘર માની રહેતા ક્યારે રે સર્વસ્વ અર્પણ કર્યું અને દાદાની ઉંમર કેટલી અઢારસો ને ચોપન ની સાલમાં અરે અઢારસો ને સત્તાવનની સાલમાં દાદા ખાચરનો જન્મ થયો અને અઢારસો ને છોતેર સાલમાં વચનામૃત જ્યારે બોલાયું હું વારે વારે કહું છું ત્યારે દાદા ખાચરની ઉંમર ઓગણીસ વર્ષની હતી ઓગણીસ વર્ષની ઉંમર દાદા ખાચરની ઉંમર ફક્ત ઓગણીસ વર્ષની હતી ત્યારે હવે ઓગણીસ વર્ષ એટલે મારા ધામમાં સીધાવ્યા ત્યાં સુધી દાદા ખાચરની ઉંમર કેટલી ઓગણત્રીસ વર્ષ તો ઓગણત્રીસ વર્ષની અંદર દાદા ખાચર પર્વતભાઈ કરતાંય અધિક લખ્યું શાસ્ત્રમાં અધિક ભગવાન એને ત્યાં રહ્યા સત્સંગમાં ઉંમર સત્સંગમાં વરસ એનો કોઈ મેળ જ નથી જે ઉંમર જોવામાં રહ્યો અને જે વરસ જોવામાં રહ્યો ને એને આ સત્સંગમાં કાંઈ પ્રાપ્તિ થવાની નહીં ઉંમરને વરસને બાજુ પર મૂકી કોણ કેવો આમાં ભગવાનનો મુક્ત અને ભગવાનનો ભક્ત છે એને જોવું હા હું પચીસ વર્ષથી સત્સંગમાં બહુ જૂનો સત્સંગી છું ભાઈ સત્સંગી પચીસ વર્ષથી પણ ખબર હોવી જોઈએ કે આંબો છું ખીજડો છું સ્વામીએ વાતોમાં કીધું બસો વર્ષનો હમળો હોય ને ખીજડો હોય એને હાંગર્યું આવે અને પાંચ વર્ષનો આંબો હોય ને એને કેર્યું આવે આજે સત્સંગની અંદર દહ વર્ષ ને પાંચ વર્ષ ને બે વર્ષથી આવે પણ મુક્ત હોય ભગવાનનો ભગવદીય ભક્ત હોય તો એનાથી સત્સંગનું કઈક સારું પોષણ થાય અને ઓલો બસો વર્ષથી હોય તો હું ખીજડો કોઈને ટાઢક આપે નહીં હાંગરિયું કઈ શાક થાય થાય નહીં નીચે કચરો પડે એને વીણવો પડે તમારે છાયો ના ને કાંઈ નહીં બસ ઊભા છે બસો વર્ષથી જેવા વાય કરવો ઊભો છે બસો વર્ષથી નળવા કોકને એના કરતા પાંચ વર્ષના આંબાને સ્વીકાર કેરી આપે છે રસ થાય છે કોક રસ રોટલી જમે છે એમ સત્સંગમાં વર્ષોથી આપણે આપણું પરિમાણ ના કાઢવું અને કઈક આપણને બીજું કઈક સત્સંગનું બે વસ્તુ આવડતી હોય ને કળા ચાતુરી ભગવાનની ઈચ્છાથી આવી હોય ને એનાથી પોતાનું પ્રમાણ ના કરી દેવું રોજ જાગ્રત રાખવી રોજ જાગતી રાખવી મુમુક્ષુ તો રોજ જાગતો હોય કે મારે તો મુક્ત ભાવને પામવું છે તો મુક્ત ભાવને પામેલો જે હોય એને હું ઓળખીશ એની ક્રિયાને હું સ્વીકારીશ એના તમામ સ્વભાવને હું સ્વીકારીશ એનું બધું જ મને ગમશે તો હું મુક્ત થઈશ નહી તો ક્યાંથી થઈશ ક્યાંથી થઈશ આમ સતત ખોડતો હોય પછી ન્યાય ઉમર કેમ થાય પર્વતભાઈ જેવા મૂર્તિવાળાએ દાદા ખાચરનું મહાત્મ્ય હમજતા હોય ને મુક્તાનંદ આધારનંદ સ્વામી હમજતા હોય ને ત્યારે આવું લખે ને અધિક હતા દાદા ખાચર નો અને સંપત્તિ અંગેનું બધું કામ સ્વયં શ્રીયરીએ સંભાળ્યું હતું મહારાજ જ સંભાળતા કરાશ નું બધું કામ કારણ કે દાદા ખાચર તો આત્મી ભક્ત થઈ ગયા હતા તેથી શ્રીઅરી તેની ભક્તિથી વસ થઈ ગયા હતા ભગવાન જ બધું આયોજન કરતા એનું અને ખરેખર આપણે બધું ભગવાનને ભગવાન આયોજન કરે આપણે કરીએમાં હોય શું પણ મહારાજ કરે ને એ સરસ કરે ભગવાનનું કાર્ય જીવનમાં પણ અનુભવે જે કાર્ય મહારાજને મોટા કરે ને કોઈ પણ પ્રકારની બુદ્ધિ વિના આપણી બુદ્ધિ ના ચાલે ને એટલું સરસ કાર્ય થાય આપણને ખબર પડે કે આવું સારું કાર્ય આપણી કોઈ મહેનત નહોતી ક્યાંથી થયું મહારાજને મોટાએ કર્યું તરત ખબર પડી જાય અને કેટલાક કાર્યમાં આપણે થાકી જઈએ તો એ કામ ના થાય અને મહારાજને મોટાના સંકલ્પ એ સહજમાં થાય એવું છે કમળસિંહ શેઠ નામે એક વનિક ભક્ત હતા તેને શ્રીહરીએ દાદા ખાચરના કોઠારી કર્યા દાદા ખાચરના સગા મામા ઘેલા ધાધલ નામે હતા બોટાદ ના હતા એ તેઓ ઘણા સારા હરિભક્ત થયા હતા એમને ગામ ગરસના બધા અધિકાર આપ્યા લાધા ઠક્કર નામે એક ખોજા હરિભક્ત હતા તેમને દાદા ખાચરના તરીકેનું કામ હોપ્યું કાનચિયા અટકના ઘણા ગંભીર વનિક હરિભક્ત માલજી નામે હતા તેને કાયમી કામદારની જવાબદારી આપી એના બે પુત્ર કરસનજીન અમરસિંહ હતા શ્રી હરી અને કારભારીનું કામ હોપ્યું દાદા ખાચરનું બધું કારભારું વેચી દીધું દાદો શાંતિથી ભજન કરે અને હરજી ઠક્કર દ્રઢ નિષ્ઠાવાન હરિભક્ત હતા તેઓ સ્થિર બુદ્ધિવાળા પ્રામાણિકને સાહુકાર હતા શ્રીઅરીએ તેમના સૌના નિમ્યા હતા હરજી ઠક્કર મુનિમ હતા દાદા ખાચરના રૂપિયા બધું એકાઉન્ટ સંભાળવાનું રાખે કુંડળના અલૈયા કહર શિરોમણી હરિભક્ત હતા તે ઘણા ત્યાગીને નિષ્કામી હતા શ્રીઅરીએ તેમને દાદા ખાચરના ગામ ગરાસના સરબંધી નિમ્યા હતા ગામ ગરાસનું બધું દેખભાળ રાખવાની એની રક્ષા કરવાની એમાં એને મહારાજે નીમ્યા હતા આવી રીતે દાદા ખાચરનું તમામ ચિંતા કોને ખેતરમાં ક્યાં ખેતરમાં ક્યાં નિમવા મહારાજને ચિંતા દાદાને ચિંતા હતી અને આપણે બહુ ચિંતા કારણ કે આપણે બધું માથે લઈને ફરીએ છીએ દાદાએ બધું મહારાજને સોંપ્યું હતું માટે મહારાજને સોંપીશું તો આપણે પણ હળવા ફૂલ રહીશું અને મહારાજ જેવું કરશે એવું આપણાથી નહીં થાય મહારાજ જેવું કરશે એવું ક્યારેય આપણાથી થયું નથી મહારાજને સોંપવાથી આપણા માથેથી વજન બધું જતું રહે મહારાજ કરે આપણે હળવા ફૂલ આનંદમાં રહીને ભગવાન ભજાય એ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ સાગરના ચતુર્થ પૂરમાં અભયનરૂપનો પરિવાર અને ઉત્તમ રૂપના રાજ્ય વ્યવહારની વાત કરી એ નામે તેરમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની